નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાએ વિવાદના વંટોળ વચ્ચે આજે રાજકોટ લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભરી લીધું છે અને આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે નૈનાબા જાડેજા. આપણે નૈનાબા જાડેજા સાથે સીધો જ સંવાદ કરીશું. નૈનાબા, પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. આજે પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે, પહેલી પ્રતિક્રિયા આપની. એ એમની પ્રક્રિયાનો ભાગ છે. એમણે પહેલા પણ કહ્યું હતું 16 તારીખે હું ફોર્મ ભરું છું, તો મારા ખ્યાલથી એ એમનું કામ કરી રહ્યા છે, તો એમને એમની પ્રક્રિયાનો ભાગ એટલે એ કરવા દો એમને. જી બિલકુલ. પરંતુ જે રીતે સંકલન સમિતિની બેઠક યોજાઈ, ગઈકાલે મોડી રાત્રે પણ એક બેઠક યોજાઈ હતી, ને રાજકોટમાં જે આટલું મોટું મહાસંમેલન યોજાયું તેનું પરિણામ ક્યાંય દેખાઈ નથી રહ્યું, કેમકે રૂપાલાની ટિકિટ તો રદ ના થઈ. અમારું કામ છે હિરલ, કોશિશ કરવાનું. અમે કોશિશ કરી રહ્યા છીએ અને હજી પણ અમે હોપ નથી છોડી, કારણ કે 19 તારીખ છેલ્લી તારીખ છે ફોર્મ પાછું ખેંચવા માટે. તો આશા કરીએ કે હજી સરકાર પાસે સમય છે અને જાગી જાય, કારણ કે અમારા આજ સવારે જ પીટીભાઈ એમ કીધું છે કે ભાઈ 20 તારીખ થી અમારું પ્લાન બી ચાલુ થશે, તો આશા કરીએ કે 19 તારીખ સુધી એમની પાસે સમય છે, તો હજી કઈક શક્યતાઓ છે તો થાય. જે બિલકુલ પીટી જાડેજાએ જે આજે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ આગળની જે રણનીતિ વિશે વાત કરી કે હવે નવી રણનીતિ ઘડવાની વાત કરી રહ્યા છે, પરંતુ જે રીતે સમય પસાર થઈ રહ્યો છે પરંતુ પરિણામ નથી આવી રહ્યું, એના કારણે ક્ષત્રિયોમાં અંદરોઅંદર પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, એને લઈને આપ શું કહેશો? હિરલ, આમાં એવું છે કે આંદોલન કરો ત્યારે આંદોલનની કોઈ એક દિશા નક્કી હોય છે, દિશા નક્કી જ છે. એવું બની શકે કે કોઈના પ્રકાર અલગ હોય, કોઈને અલગ રીતે આંદોલન કરવું હોય, એના વિચારો અલગ હોઈ શકે, પણ મારું એવું માનવું છે કે આંદોલન જો એક જ દિશામાં ચાલે ફંટાય નહીં તો વધારે સારું રહે, કારણ કે બધાના વિચાર પ્રમાણે જો ચાલવા જાય તો આંદોલનની દિશા જ નક્કી ના થાય. એટલે અત્યારે જે દિશામાં ચાલી રહ્યા છે, અને ઘણી વખત એવું પણ થાય છે કે કદાચ તમે એ દિશા તરફ એને લઈ જાઓ, તો અત્યારે એ સમય નથી. હજી આપણે થોડો સમય છે ને, આપણે એને અલ્ટિમેટમ પણ આપ્યું છે, પણ હજી એના પરિણામો નથી આવ્યા ચોક્કસપણે, પણ કોશિશ હજી આપણી ચાલુ છે. એટલે કદાચ જો ભગવાન એને સદબુદ્ધિ આપે અને 19 તારીખે પાછું ફોર્મ લઈ લે, તો પછી આપણે કઈ આગળ કરવું નહીં પડે. પણ તમે જેમ કહો છો કે ભાઈ આંદોલનમાં ફાટા છે, એવું તો નથી. હા, વિચારધારા અલગ છે. હું પણ અમુક સમય એવું વિચારું છું કે ભાઈ ફ્રસ્ટી થઈ જાઉં છું કે ભાઈ આ રસ્તો નથી, ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન થાય ને, પણ પછી ઘણી વખત એવું પણ છે કે ભાઈ ગાંધીચિંધ્યા માર્ગે એના રિઝલ્ટ પણ આવ્યા છે, તો હજી સમય છે 19 તારીખ સુધીનો. પછી જોઈએ, પછી તો કોઈ રોકી શકવાનું નથી ને, કે પછી તો મેં પહેલા પણ કહ્યું છે કે ડ્રાઈવર વગરની ગાડી છે, તો હવે આગળ શું થાય પછી તો કોઈ નક્કી જ ન કરી શકે. એટલે જોઈએ 19 તારીખ સુધી, અને આશા કરીએ કે પુરુષોત્તમ ભાઈ ને સદબુદ્ધિ આપી દે માં ભગવતી, તો ટિકિટ પાછી ખેંચી લે, તો બધું સદગત થઈ જાય કે ભાઈ શાંતિ થઈ જાય, કારણ કે અમે પણ ઘણા સમયથી એક ને એક રજૂઆત કરીએ છીએ. હવે તો અમારી પણ ધીરજ સાવ ખૂટી ગઈ છે, અને એમાં પણ કાલ રાતે મીટિંગ થઈ, તો આશા હતી કે આનું પોઝિટિવ રિઝલ્ટ આવશે અમારી તરફેણમાં, પણ જે ન થયું, તો હવે અમે ખાલી 19 તારીખ સુધી રાહ જોઈએ છીએ. હવે આશા નથી કરતા, રાહ જોઈએ છીએ કે શું થાય છે. જો ખેંચી લે તો પછી કઈ આગળ થવાનું નથી, બાકી જો નહીં ખેંચે તો હજી અમે કીધું છે કે પ્લાન બી એક્શનમાં આવશું, પછી એમાં શું થાય એ તો આગળ જોયું જઈએ. જી બિલકુલ. પરંતુ તમારો જે પ્લાન બી છે એ શું છે, આગળ રણનીતિ શું છે તમારી? રણનીતિ હજી 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 બધા પાછા હવે કમિટી વાળા ભેગા થશે, કારણ કે અત્યાર સુધી એક આશા હતી કે ભાઈ આ શક્તિ પ્રદર્શન કર્યું છે તો સરકાર કદાચ મગજમાં પોઝિટિવ દિશા તરફ ધીરજપૂર્વક જે પ્રદર્શન કર્યું છે, એક કહેવાય કે આટલી પણ નુકસાની કર્યા વગર, તો એવી આશા હતી કે કદાચ અમારી તરફેણમાં એ નિર્ણય આવે, પણ ન થયો. વારંવાર સરકાર અમને સમજાવી રહી છે, અમે નથી સમજવાના, તમે અમને સમજાવો છો ને, એના કરતા બેટર છે તમે રૂપાલાને સમજાવો કે તમે સમજી જાઓ ને તમે ખુદ ના પાડી દો કે અમારે નથી લડવી. સમાજ હવે નહીં સમજે, સમાજે તમને ઘણો સમય આપી દીધો, સમાજની એક જ માંગ છે જે અડગ રહેશે, એટલે તમે રૂપાલાને સમજાવો કે તમે સમજી જાઓ. તમે વારે વારે સમાજને મીટિંગ બોલાવીને મીટિંગ કરીને ન સમજાવો, કારણ કે એ જ્યાં આવે છે
ઈ બધા સમાજના આગેવાનો છે કે જે સમાજની વાત લઈને આવે છે. આજ સવારે જ પીટી ભાઈએ કીધું, એ એકદમ સાચું કીધું છે કે ઈ પોતાના સમાજની વાત લઈને રાખવા આવે છે, એમના નિર્ણયો માની રહેવાના જ નથી. કારણ કે સમગ્ર સમાજ જે વસ્તુ ઈચ્છતો હોય એ જ પોસિબલ થાય. કોઈ 10-15 જણા નક્કી કરીને ત્યાં ડિસિઝન આપે નક્કી ના થાય, એટલે એ વસ્તુ તો શક્ય બનવાની જ નથી. એટલે આ લોકો જે મીટિંગ નો દોર કરે છે એ કઈ મતલબ વગરની છે. તમે ટિકિટ રદ કરી નાખો એટલે સ્વયંભૂ આંદોલન પૂરું છે, જેમ સ્વયંભૂ બન્યું છે આંદોલન એમ સ્વયંભૂ પૂરું થઈ જશે. એક જ વસ્તુ છે. એટલે હવે 19 તારીખ સુધી રાહ જોઈએ. બાકી સવારે જે કીધું છે કે હવે આગળની રણનીતિ કરશું, તો ઘણા બધા પાઇપલાઇનમાં વસ્તુઓ ચાલી રહી છે. જોઈએ હવે કે કઈ દિશા તરફ અમે એને પાર પાડી શકીએ છીએ. જી બિલકુલ. આજે જયારે ફોર્મ ભર્યું રૂપાલાએ, એ પહેલા તેમણે ક્ષત્રિય સમાજ સામે હાથ જોડીને તેમણે અપીલ પણ કરી છે કે તેઓ સહકાર આપે. તો શું ક્ષત્રિય સમાજ સહકાર આપશે? હિરલ પરસોત્તમભાઈ કોણ છે? એ પોલિટિશિયન છે. એમને બધું આવડતું હોય કે આંસુડા પાડી લેવા. આપણા કેમ મોદી સાહેબ ને ખબર છે કે મારે ક્યાં આંસુડા પાડી લેવા, ક્યાં કોકની ચૂટકી મજાક કરી લેવી, ક્યાં નાટક. એટલા બધા રાજકારણીઓ છે, એને બધું આવડતું હોય એટલે એ બધું કરશે. કારણ કે એમનો પહેલો જ શબ્દ જે હતો એ જ માન્ય રાખે કે ભાઈ મારા પક્ષને નુકસાન થાય છે એટલે હું માફી માંગુ છું. તો અમે બસ એના ઉપર અડકછી. કારણ કે જેને મનથી હોય કે ભાઈ મને પછતાવો થાય છે, એ આવા શબ્દ પહેલે જ ના બોલે. એ આવા શબ્દો પહેલે જ ના બોલીએ. એમ કે ભાઈ મારી અંતરાત્માનો અવાજ છે. કારણ કે આજકાલ ભાજપમાં અંતરાત્માઓ બહુ જાગવા માંડી છે, તો એ અંતરાત્માનો અવાજ હોય એ માન્ય રહે. પણ અંતરાત્માનો એમનો અવાજ એવો હતો કે ભાઈ મારા પક્ષને નુકસાન થાય છે એટલે હું માફી માંગુ છું. એમને તો કોઈ હજી સુધી નહીં હોય. આ પહેલા પણ જયારે તેમણે માફી માંગી હતી ત્યારનો તેમનો જે એટીટ્યુડ હતો, અને આજે જયારે ફોર્મ ભર્યું ત્યારનો પણ એમનો તમે એટીટ્યુડ જોઈ લો. અને ગઈકાલે જે મોડી રાત્રે એક બેઠક જે યોજાઈ એ પછી પણ એમને એક ટ્વીટ કરી કે રાજકોટ અમારી સાથે છે, એ રીતે ભાજપની સાથે છે, રાજકોટમાં ભાજપ છે. કોઈના વિશ્વાસ એટલે હું એ જ કહેવા માંગુ છું કે આજ કોઈ માણસને જો મનથી પછતાવો હોય ને એનો એટીટ્યુડ અલગ હોય, એ એનામાં જોવા મળે, એની બોડી લેંગ્વેજમાં જોવા મળે, એના શબ્દોમાં જોવા મળે, એના ભાવમાં જોવા મળે. પણ એ તમારા ક્યાંય હજી સુધીના ભાવમાં કઈ ચેન્જ નથી થયો. તમે જે તમારા સ્ટેટમેન્ટ આપ્યું હતું એ પછી તમે જે ગોંડલમાં જઈને બફાટ કરી આવ્યા, તમે જે સ્ટેટમેન્ટ આપ્યું તમારી બોડી લેંગ્વેજ હજી એ જ છે, તમારા ભાવ પણ એ જ છે. એમાં કોઈ જ ફરક નથી પડ્યો, એટીટ્યુડમાં ચેન્જ નથી પડ્યો. એટલે અમે તમારી માફી સ્વીકાર કઈ રીતના કરી શક્યા? અને તમે જે શબ્દો બોલ્યા છો એની માફી હોય જ નહીં. રાજપૂત સમાજ હવે કઈ કઈ ને થાકી ગયો છે કે આ શબ્દ ઉપર માફી નથી, આની ઉપર આ એક જ સજા છે કે આ ટિકિટ રદ કરી નાખો બસ. એટલે એ સ્વીકારી જ નથી. કારણ કે એનો એટીટ્યુડ કે છે કે મને કઈ અફસોસ નથી. અને આ અમે ને આખો સમાજ જોવે છે ને, અમારા અમારા સમાજ સિવાય પણ અન્ય લોકો જોવે છે ને, અમને કહે છે કે હજી એનો એટીટ્યુડ તો એ જ છે. તો અમે કઈ રીતે સ્વીકારી લઈએ હિરલ? કારણ કે જે માણસે ભૂલ કરી છે પણ એને પોતાની ભૂલનો કોઈ પશ્ચાતાપ જ નથી. આ તો ફક્ત પાર્ટીના પ્રેશરથી આ ભાઈ બધું કરે છે, અધરવાઇઝ એમને કોઈ એવું છે જ નહીં. અને હું તો કઉ, જો કદાચ એમને એટલું હોય કે ભાઈ ક્ષત્રિય સમાજનો એટલો સહકાર જોતો હોય કે ક્ષત્રિય સમાજ પ્રત્યે એટલું માન હોય ને, તો આ વ્યક્તિ પોતે જ ટિકિટ રદ કરી નાખે, કા પોતે જ એમ કહી દે કે ભાઈ હું નહીં લડું, મારે આ સમાજની લાગણી અને સમાજ પહેલા છે, મારે આ સમાજની લાગણી જોઈએ છે, આ હું રોષ એટલું એમનો નથી સહન કરી શકતો. આ એમનો એટીટ્યુડ હોવો જોઈએ જે નથી. જી બિલકુલ. જે રીતે પેલા જે રાજકોટમાં મીટિંગ યોજાઈ, મહાસંમેલન યોજાયું, અને કાલે જે મીટિંગ યોજાઈ એ બાદ થોડાક ઓડિયો વાયરલ થયા છે. એ વખતે પદ્મિની બા અને ગીતાબાનો ઓડિયો વાયરલ થયો હતો કે સંકલન સમિતિમાં જ અભાવ છે, એ ટાઈપનું એમનું નિવેદન હતું કે એ ખાલી ભાષણ કરવા માટે ભેગા થયા છે પરંતુ કોઈ પરિણામ પણ નથી આવી રહ્યા. એના માટે શું કહેશો આપ? એટલે કારણ કે જો બેને સમાજ પ્રત્યેની લાગણી છે એટલે એ બોલે છે. સ્વાભાવિક છે, મેં આપને પહેલા પણ કહ્યું કે બધાના આંદોલન કરવાના રસ્તા અને વિચારો અલગ હોય. કોઈ અલગ રીતે વિચારતું હોય કે ભાઈ હું આમ કરું, શોર શરાબા કરું, તોડફોડ,
અને ઘણા એવું વિચારતા હોય કે ભાઈ ગાંધી ચિંધી આ માર્ગે લઈ જાય, પણ મારા ખ્યાલથી અત્યાર સુધી જે અમે કર્યું છે એના સારા પરિણામો આવ્યા છે, એટલે હું એ બંનેની સાથે પણ અગ્રી કરું છું કે ભાઈ. અને તમે જોવો તો હિરલ, એમ પણ એક દિશા તરફ લાગે કે ભાઈ હજી સુધી જે અમે વિચારી રહ્યા છીએ એ જ બધું થઈ રહ્યું છે, કે ભાઈ કોઈ ક્યાંય પ્રોબ્લેમ નથી થયો, અમારા કોઈ ભાઈઓ ખોટી રીતે નથી ઝપેટમાં આવે, કારણ કે સરકાર તો રાહ જોઈને જ બેઠી છે કે તમે આવું કંઈક કરો. એને આડકતરી રીતે ઉશ્કેરવાની કોશિશો પણ કરી છે ક્ષત્રિય સમાજને, પણ ક્ષત્રિય સમાજે જાણે છે પટેલ સમાજ સાથે શું કર્યું હતું એ બહુ સારી રીતે જાણે છે, એમની પોલ પણ કે આ લોકો અંદરો અંદર બાખડાવવા માંગે છે અને પછી એનો લાભ લેવા માંગે છે. એટલે હું પણ અમારા જે બહેનો એને પણ એ જ કહીશ કે આ આપણે બધા સાથે જ છીએ, અને હોય ઘણી વખત આવડું મોટું આંદોલન ચાલતું હોય તો થોડું આમથી આમ ખડભડાટ તો થોડો થાય, પણ મને એવું નથી લાગતું. આખરે બધાની માંગ તો એક જ છે કે ભાઈ એની ટિકિટ રદ થવી જોઈએ, એમાં તો કોઈ બે મત નથી. એટલે થોડું આમથી આમ થતું હોય પણ એનાથી એવું કોઈ નથી, બધા એક જ દિશામાં છે, બધાનો નિર્ણય તો એક જ છે અને બધાની માંગ પણ એક જ છે, પણ એ લોકોને સમાજ પ્રત્યે એટલી દાદ છે, કારણ કે ગુસ્સો આ જ વ્યક્તિનો વ્યક્ત કરવાની અલગ અલગ હોય દિશા, કે ભાઈ બધાને, કારણ કે હવે બધા થાકી ગયા છે, આટલા આટલા દિવસથી રજૂઆત કરી કરી કરીને હવે બધાની ધીરજ ખૂટી ગઈ છે, એટલે હું સમજી શકું છું એમની લાગણી, એટલે એ પણ એમની સમાજ પ્રત્યેની લાગણી જ છે. જી બિલકુલ, પરંતુ જે રીતે આજે સંમેલન થયું ને એ બાદ હવે રૂપાલાએ આખરે ફોર્મ તો ભરી જ લીધું છે, તો શું લાગે છે કે તમે આટલું મોટું સંમેલન યોજ્યું, જોહર કરવાની પણ જે ચીમકી સરકારને આપવામાં આવી, તેમ છતાં પરિણામ ના આવ્યું, તો શું લાગે છે કે હવે હવે કોઈ પરિણામ આવશે, કેમ કે ફોર્મ તો ભરાઈ ગયું? હા, ફોર્મ તો ભરાઈ ગયું, એ મેં પહેલા પણ કહ્યું કે એમ પ્રક્રિયાનો ભાગ છે, અને આ બધાને ખબર છે જાડી ચામડીની સરકાર છે. જો દિલ્હીમાં ખેડૂતો કે જે જેના લીધે તમે ઉજળા છો, જેનું અન્ન ખાઈને તમે આજે મોટા થયા છો, એના માટે જો આટલી મોટા આંદોલન કરતા હોય અને છતાં પણ તમને એનાથી કઈ ફરક ના પડતો હોય, તો અમે તો ફક્ત એક સમાજ છીએ. ત્યારે તો આખા ઇન્ડિયામાંથી ખેડૂતો ત્યાં હાજર હતા, તો પણ આ જાડી ચામડીની સરકારને કઈ ફરક નહોતો પડતો, પણ અમારું કામ છે કામ કરવાનું, અમારું કામ છે વાત સરકાર સમક્ષ રાખવાનું, જો સમજે તો ઠીક છે, નહીં સમજે તો પછી આગળ જોશું. અમારે કઈ દિશા તરફ જવું એ તો અમે નક્કી કરશું ને, એ તો સરકાર નક્કી નહીં કરી શકે. અત્યાર સુધી તો અમે જ નક્કી કર્યું છે કે અમે શું કરીશું, હવે આગળ શું કરશું એ અમે જ નક્કી કરી શકું, એ સરકાર તો નક્કી કરશે ને, એને જે નક્કી કરવું છે એ એમણે કરી લીધું છે. તો હવે આપની આગળની દિશા શું છે? આગળની 20 તારીખ પછી મેં તમને કીધું, કારણ કે હજી બધા પાછા હવે અમે બધા મીટિંગોના દોર પાછા ચાલુ થયા છે, એક આશા હતી જે સરકારે એની ઉપર પાણી ફેરવી દીધું છે, સરકારે ચોખ્ખું કહી દીધું છે કે હવે ભાઈ રાજપૂત સમાજને અમને જરૂર છે જ નહીં, એટલે હવે જોઈએ કે હવે અમારી જરૂર ક્યાં છે, અમે ત્યાં હવે અહીંયા સપોર્ટમાં રહેશું. જે રીતે મેં આગળ વાત કરી કે હવે ક્ષત્રિય આજે સંમેલન યોજાયું ને પરિણામ ના આવ્યું, બેઠક યોજાઈ એમાંય પરિણામ ના આવ્યું, એના કારણે ક્ષત્રિયો હવે એમાં ભાગલા પડી ગયા છે, એના વિશે શું કહેશો? તમને શું લાગે છે કે આનું આંદોલન પર કોઈ અસર પડશે? એમ નહીં નહીં નહીં, જો આંદોલન, મેં તમને કીધું કે આંદોલનમાં કોઈ ડ્રાઈવર નથી, સ્વયંભૂ છે, સમાજ લડી રહ્યો છે, પ્રતિનિધિઓ છે કે જેને આગળ વાત કરવા માટે મોકલવામાં આવે, હોઈ શકે કદાચ હું એમાં ન હોઉં કે અન્ય ઘણા લોકો ના હોય, પણ વાત ઈચ્છા એવી હોય કે અમે જે વાત કરવા ઈચ્છીએ છીએ એ જ વાત ઉપર વસ્તુ અડગ રહેવી જોઈએ, અને થઈ રહ્યું છે. કદાચ હું ના હોઉં કે કદાચ પત્ની નિભા ના હોય કે અન્ય કોઈ વ્યક્તિ ત્યાં ના હોય, પણ ઈચ્છા એવી છે કે ભાઈ જે એની રદ થવાની વાત છે એ કાયમ રહેવી જોઈએ, અને હજી સુધી રહી છે, એટલે આશા કરીએ કે ભાઈ આમાં કોઈ, અને હજી સુધી હિરલ એવું નથી થયું, મેં તમને પહેલા પણ કહ્યું થોડો ખડભડાટ હોય તો ચાલે એવું, કારણ કે બહુ મોટું આંદોલન છે, સમાજના ઘણા બધા લાખો લોકો આમાં ઇન્વોલ્વ છે, એટલે બધા એક જ દિશામાં ચાલી રહ્યા છે. મેં આપણે પહેલા કહ્યું કે આમાં ડિસ્ટર્બ કરવાની ઘણી કોશિશો થઈ રહી છે, પણ ડિસ્ટર્બ થશે નહીં, કારણ કે બધા જાણી ગયા છે આ સરકારની નીતિ કેવી છે, ભાંગતોડની નીતિ છે, એણે કોશિશો પણ કરી છે પણ એમાં સફળ નથી રહી, એટલે કદાચ વધારે ઉશ્કેરાટ તરફ લઈ જાય, પણ મને નથી લાગતું આ વખતે કોઈ પણ ક્ષત્રિય એની વાતોમાં આવશે, અને વાતોમાં આવશે તો કદાચ મને એવું લાગે છે નુકસાન એનું જ કરશે, એટલે સમગ્ર સમાજ એક જ દિશામાં ચાલે છે અને હજી પણ એક જ દિશામાં ચાલશે, એટલે ભાગલા તો હજી સુધી મને નથી દેખાતા કે હોય. હા,
અમુક લોકોનો રોષ હોય, સમજી શકીએ છીએ કે આવડું મોટું હોય તો મેં પહેલા કહ્યું કે ભાઈ થોડા વિચારો અલગ પડતા હોય પણ એનાથી આંદોલનને કોઈ અસર ના થાય. જી બિલકુલ. હવે સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને પણ ટિકિટ આપવામાં આવી હતી. પરેશ ધાનાણીએ જે શરત રાખી હતી કે જો પુરુષોત્તમ રૂપાલા યથાવત રહેશે તો હું લડીશ, તો તમને શું લાગે છે કે આનો ફાયદો ક્યાંક ને ક્યાંક પરેશ ધાનાણીને થશે કે નુકસાન? ચોક્કસ, એ તો ભાજપે પહેલે જ વિચારવાનું હતું, કારણ કે એમને ખબર છે ક્ષત્રિય સમાજનો રોષ આટલો છે અને ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ રોષમાં છે જ. એટલે ડેફિનેટલી અમે પહેલા પણ કહ્યું હતું, પછી તમને એક સીટ ઉપર નહીં 26 સીટ ઉપર આના પડકા જોવા મળશે. તો એ તો ભાજપે તૈયારી રાખવાની હતી જ કે જો અમે આ નિર્ણય તરફ નહીં પોઝિટિવ આન્સર આપીએ તો એ લોકોને ભોગવવાની તૈયારી રાખવાની જ હતી. અને જો કદાચ હું તો કઉ છું આ સીટ પરેશભાઈ લઈ જાય તો કોઈ નવાઈ નહીં, કારણ કે ઘણા બધા સમાજ અને ઘણા બધા લોકો ભાજપ થી બહુ રોષિત છે, એનો જવાબ એ લોકો ઇલેક્શનમાં ચોક્કસપણે આપશે. જી બિલકુલ. આ જે રાજકોટમાં આ જે થઈ રહ્યું છે, આ જે આંદોલન થઈ રહ્યા છે, જે વિરોધ થઈ રહ્યો છે, હવે દરેક સીટ પર આ આંદોલન જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં ભાજપના કાર્યક્રમો થાય છે ત્યાં આ વિરોધ જોવા મળી રહ્યો છે. તો શું લાગે છે કે આ સીટનું તમામ સીટો પર આની અસર પડશે એમ? અને એવું તો શું છે કે આટલો બધો વિરોધ હોવા છતાં પણ રૂપાલાની ટિકિટ રદ નથી કરી રહ્યા, તો એની પાછળનું કારણ શું હોઈ શકે, તમને શું લાગી રહ્યું છે? હિરલી, તો તમારે અમને શોધીને દેવું પડશે કે કેમ આટલી હદ સુધી, આટલી હદ સુધી જાય છે તો ટિકિટ રદ નથી કરતા, એનું કારણ તમારે પ્લીઝ અમને શોધીને દેજો. કારણ કે અમે તો પૂછી પૂછીને થાકી ગયા કે એવું શું છે, એવા શું હીરા જડ્યા છે રૂપાલામાં, કે એવા રૂપાળા છે કે શું છે કે તમે ખાલી એક વ્યક્તિને નથી હટાવી શકતા, આવડો મોટો સમાજનો રોષ તમે સહન કરી શકો છો પણ એક વ્યક્તિને હટાવી નથી શકતા. એ તો હવે ભાજપનું જ કોઈ ઓથેન્ટિક પર્સન આવીને કહી શકે તો જ ખબર પડે કે ભાઈ શું છે. પણ આજ સવારે એક મેં જોયું કે ભાઈ રૂપાલા ભાઈ પાછા કોન્ફિડન્સ માં આવી ગયા છે, એટલે પાર્ટીએ જ હવે કેવું પડશે કે એનામાં તમે શું એવું નાખ્યું છે કે તમે નથી હટાવતા. એ અમારા માટે બહુ સરપ્રાઇઝિંગ છે. તમે પ્લીઝ થોડું અમારા તરફથી શોધજો કે એવું શું કારણ હતું. કદાચ આંદોલન પૂરું થઈ જાય પછી અમને કહેજો તો ખરા જ, એટલે અમને જાણવા મળે. અને એમને જે કરે છે એ કરવા દો, કારણ કે અમે જે દિશામાં છીએ અમે એ જ દિશામાં ચાલશું. બાકી આંદોલનના ભાગરૂપે ઘણી બધી પ્રતિક્રિયાઓ થતી હોય છે, કોઈ વખત પોઝિટિવ થાય, કોઈ વખત નેગેટિવ પણ થતું હોય છે. નેગેટિવ થવાનું હતું એ ભારતીય જનતા પાર્ટીને બહુ પહેલેથી ખબર છે. તો મને એવું લાગે છે કદાચ એ લોકો એટલા સક્ષમ હશે કે ભાઈ અમે બેર કરી લેશું, તમારે જે કરવું એ કરો, એને ચેલેન્જ કરી છે ને, તો હવે અમારે પણ બતાવવું પડશે કે અમારો રોષ કેટલો છે. એટલે 26 સીટ ઉપર અને ખાસ કરીને બીજી 8 જે સીટો ઉપર જે અમારું પ્રભુત્વ છે વોટોનું, ત્યાં તો એમને ચોક્કસપણે આ જોવા જ મળશે. કારણ કે હવે ક્ષત્રિય સમાજ ખૂબ રોષે છે, ધીરજની એકદમ પૂરી થઈ ગઈ છે, હવે કોઈ એમાં બાંધછોડ જ નહીં થાય. એટલે આ 8 સીટો ઉપર તો તમને ખાસું એવું તમને જોવા મળશે. પહેલે જે કહેતા હતા કે 400 પર, પણ મને આ વખતે એવું લાગી નથી રહ્યું, કારણ કે રોષ સમગ્ર જગ્યાએ છે, આ બધે સમગ્ર જગ્યાએ છે. એટલે આ ખાસ એમને 26 સીટ ઉપર તો એનું પરિણામ એમને ભોગવવું જ પડશે, એ ફાઇનલ છે. જી બિલકુલ. પરંતુ આજે રૂપાલાએ જયારે ફોર્મ ભર્યું એ પહેલાનું એક નિવેદન હતું જે સોશિયલ મીડિયામાં આવ્યું હતું કે ક્ષત્રિયોના વોર્ડથી ભાજપને કોઈ ફરક નથી પડવાનો, અને આજે એ જ રૂપાલાએ હાથ જોડીને ક્ષત્રિયોને અપીલ કરવી પડી કે સહકાર આપે. પણ મેં તમને એ તો કીધું કે આ ભાઈ આ રાજકારણી છે, એના રાજકારણ વાળાને બધું આવડતું હોય, ક્યાં હાથ જોડવા ક્યાં શું પાડી લેવા. એટલે પેલા એમના જે એક ઓલા છે એમણે કીધું હતું કે અમને ક્ષત્રિયોના 5-50 વોટ થી ફરક નથી પડતો, અને પછી પોતે પોતે એના સ્ટેટમેન્ટ ઉપર ફરી ગયા હતા. એમાં રૂપાલાભાઈ પણ પોતાના સ્ટેટમેન્ટ ઉપર ફરી ગયા છે. ફરક તો પડે એ પછી ખબર, કારણ કે આજ અમે પણ બીજા સાથે સંકળાયેલા તો હોય જ ને. અને તમે કઈ એવા વિકાસના નામે પ્રજાને એવી સુખી નથી કરી દીધી કે પ્રજા ખૂબ રાજ કરતી હોય, તમે પ્રજાને ભૂખ ભેગા જ કરી દેતા છે. એટલે આ બધો રોષ હવે તમને આમાં જોવા મળશે ઇલેક્શનમાં. એટલે એ તમારો કોન્ફિડન્સ ખોટો છે. તમે એમ ઈચ્છતા હોય કે ભાઈ અમે બધાને ખુશ કરી દીધા છે, આમ રામરાજ લઈ આવ્યા છે, એવું કઈ નથી. લોકો ત્રાસી ગયા છે, એટલી મોંઘવારી છે, એજ્યુકેશનને તમે સમાપ્ત કરી નાખ્યું છે, સરકારી સ્કૂલો તમે પતાવી દીધી છે. આ બધો રોષ જનતા તમને ઇલેક્શનમાં જવાબ આપશે, ઇલેક્શન વોટના રૂપમાં.
એટલે હવે આજે તમે જે નાટક કરો છો એ નાટક તમારા હવે કોઈ માન્ય જ નહીં રહે, કારણ કે જનતા જાણી ગઈ છે કે આ તમે બરાબર તમારા બધા નાટક છે. તમે ઘડીક અભી બોલા અભી ફોક જેવું છે, ઘડી કામ બોલો છો, એના બે વક્તાઓએ જ આવું કર્યું છે. કોરાટે એવું કીધું કે ભાઈ આ તો આના પ્રેરિત છે, ને પછી એમ કે છે કે મેં તો આવું સ્ટેટમેન્ટ જ નથી આપ્યું. એટલે હવે જનતા તમારો ભરોસો તો કરી જ ના શકે કોઈ પણ સંજોગોમાં, કે તમને ખુદને જ નથી ખબર કે તમે શું સ્ટેટમેન્ટ આપો છો ને પછી તરત ફરી જાઓ છો, તો તમે જનતા સાથે શું એના માટે કરશો, એવી કોઈ ગેરંટી તો છે નહીં. એટલે હવે લોકો થાકી ગયા છે, એટલે આનો જવાબ જનતા પણ આપશે, ક્ષત્રિય સમાજ તો ચોક્કસપણે આપશે, સાથે સાથે અન્ય લોકો અને અન્ય સમાજના લોકો અને જેને સાવ તમે પતાવી દીધા છે બધા તમને ઇલેક્શનમાં જવાબ આપશે. જી બિલકુલ. હવે આગામી દિવસોમાં ક્યારે તમારી આ કોઈ મીટિંગ યોજાવાની છે? આ રણનીતિ મીટિંગો ચાલુ છે હિરલ, મીટિંગો ચાલુ છે, પણ રણનીતિ આવશે એ તમને 20 તારીખ પછી જ ખબર પડશે. ત્યાં સુધી અમે તમને કંઈ જ નહીં કહી શકીએ, કારણ કે પછી અમે જ હેરાન થઈ એવું અમે નથી ઇચ્છતા. સરકાર સામ દામ દંડ ભે તો બધું કરે છે, એટલે હવે એ નહીં, હવે રણનીતિ કોઈને કહેવાય કહેવાની ના હોય, કારણ કે ભાજપ શું કરતી હોય છે એ કોઈને કહેતી નથી હોતી. એક્શન પ્લાન જ લઈ આવે તો અમે એક્શન પ્લાન જ લઈ આવશું, ખ્યાલ આવી જશે. જેમ ક્ષત્રિય સંમેલન થવાનું હતું તો આગલા બે દિવસ અગાઉ ખબર પડી ગઈ, તો આપને પણ ખ્યાલ આવી જશે. એટલે તમને શું લાગે છે કે આગામી જે તમારી રણનીતિ છે એ રણનીતિ પછી રૂપાલાની ટિકિટ પાછી લઈ લેવામાં આવશે? હું શ્યોર નથી કેતી, કારણ કે આ જાડી ચામડીની સરકાર છે, એને લોકો રોષમાં હોય દુખી હોય એનાથી કશો જ ફરક પડતો નથી, પણ આશામર હોય છે. એટલે અમે આશા કરીએ છીએ કે અમારે કઈ ના કરવું પડે. પછી તો અમે પહેલા પણ કહ્યું હતું કે પછી ગાડી કઈ દિશામાં જાય અને કેટલા એક્સિડન્ટ થાય એની કોઈ ગેરંટી જ ના હોય, એ કોઈ નક્કી ના કરી શકે કે ગાડી કઈ દિશામાં જાય છે ને કેટલા એક્સિડન્ટ થાય છે ને શું થાય છે, બરાબર. એટલે હવે એ સરકારે જોવાનું. અમે અમારી વાત અનેકો વાત રજૂ કરી દીધી છે, એ એના નિર્ણય ઉપર કાયમ હોય તો કરવા દો, એમણે ફોર્મ ભર્યું છે ભરવા દો, એના પ્રક્રિયાનો ભાગ છે. 19 તારીખ છેલ્લી છે, પછી 20 તારીખ પછી અમારે શું કરવું એ અમે નક્કી કરીશું. જી બિલકુલ. આ મુદ્દે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો જે રીતે વિરોધની વચ્ચે પણ પુરુષોત્તમ રૂપાલાએ આજે રાજકોટ લોકસભા સીટના ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે, અને બીજી બાજુ ક્ષત્રિયોનો આક્રોશ જે છે હવે સાતમા આકાશે પહોંચી ગયો છે, અને આગામી 20 તારીખનું હવે તેઓ અલ્ટિમેટમ આપી રહ્યા છે કે 20 તારીખ પછી તેમનો જે પ્લાન બી છે તે સક્રિય થશે. ત્યારે આગામી દિવસોમાં હવે જોવાનું રહ્યું કે પ્લાન બી મુજબ હવે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર કેટલી અસર કરી શકે છે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.